સ્વાગત છે મિત્રો. આજે અમે કોને જામવાડા કોને ત્રણ ઉજાવા જમીન છે, ત્રણ ઉજાવા એટલે 15 વીઘા. ત્યાં મિત્રો જાય રહ્યા છીએ અમે, કારણ કે ત્યાં થોડું કામ છે, એટલે ખાતર નાખવાનું છે અને થોડુંક હાંકવાનું છે. તો જોઈ શકો છો તમે વરસાદ ભરપૂર થયો છે, ચારી બાજુ પાણી પાણી અને પાણી દેખાય છે. તમારે વિનોદભાઈ બાઇક હાંકેલા છે, ડ્રાઈવર તો બોલતા નથી કારણ કે આગળ ધ્યાનમાં છે. તો આ જુઓ તમે જ્યાં જુઓ એ પાણી પાણી ને પાણી ભર્યું છે, નકરો વરસાદ થયો છે, ધોધમાર. મિત્રો આપણે ફાઇનલ પકી ગયા છે ખેતરે, અને આ છે આહાડું. જુઓ તમે ધાર મોટી મોટી છે, કા વિનોદભાઈ? હા મોટી મોટી છે. અને જો પાછળ વરસાદ ચડે ધમધોર, અને કંકુડા જો આપણે મોટા મોટા કંકુડા છે અને કંટોલા કહેવાય, તો આપણે એનો પણ વ્લોગ લેવાનો છે. તો મિત્રો આજે આપણે કોને જે આ બાજુ ખેતર એરંડા વાવવાના છે ને, તેમાં કોને અડધું વચ્ચે લીલું છે અને બાજુમાં જે વરાપ આવે છે ને તે ખેડીને મૂક્યું છે, અને અંદર થોડા થોડા આપણે મોરે કોને વેલા ઉખડ્યા હતા, તો આજે આપણે એ ઉપાડવાના છે. તો પહેલું આપણે એ કામ કરી લઈએ. આ બાજુ કામ કરી દીધું, સ્ટાર્ટ ચાલુ કરી દીધું છે. અને જો આ વેલા છે ને આપણે સલાખામાં લઈ લઈ અને ગાંહડી બાંધીને આ બાજુ નજીક જેઠો છે ને, તો અમે ઝાડવા સામે દેખાડે ને ત્યાં નાખવાના છે, કારણ કે એટલા બધા નહીં, 4-5 ગાંહડી છે. તો આને ઉપાડી અને આપણે નાખી દઈએ, પછી કોને એરંડા વાવવા માટે ખેડવાનું છે. તો કારણ કે વહેલા તો લેવા જ પડે ને કે ગોટા થાય. મિત્રો આ છે ઝાર, તમે જોઈ શકો છો મોટી મોટી છે. આખા ખેતરમાં 2 ઉરિયાઓ છે, 2 ઉરિયાઓ એટલે 10 વીઘા મિત્રો. અને પહેલાં જ વરસાદ વાઈ દીધી હતી, કારણ કે આહાડ મહિનામાં આહાડો મોલ મિત્રો, આહાડો ને પહાણ ની પહાણ, કારણ કે આહાડાને કોઈ પોકે નહીં, આસો આસો હોય કે પાત્ર આસો પાત્ર હોય તો આહાડા જેવું મોલ એકી થાય નહીં, કારણ કે પહાણ તો પહાણ હોય અને આહાડો આહાડો હોય. તો મિત્રો આ છે ઝાર, અને વિકીડાના ગારે વાવળ હતી, તો આમાં વિકીડા પણ કાઢી નાખ્યા છે, કારણ કે ટ્રેક્ટરથી કાઢતા હતા, કારણ કે ઝાડમાં કોઈ અમુક લોકો કોને હાંકડા ગારે વાવે નહીં તો વિકીડા નથી કાઢતા. તો આમાં આપણે વિકીડા કાઢતા અને વિકીડા કાઢી અને ખાતર નાખી હતી મિત્રો. અને આ છે ને દિવાળીએ છે ને ચાર નીકળી જશે, કારણ કે ઢોર માટે ચરો થઈ જાય અને દિવાળી ખેતરનું થઈ જાય, કારણ કે કોને જયશાલ છે ને એરંડા હતા, તો એરંડાનું પણ બરશે અને વરસાદ અને ખાતરનું પણ બરશે. તમે જુઓ પીરીને એકદમ કાળી મજર છે ને આખા ખેતરમાં, 2 ઉરિયામાં 10 વીઘામાં આખામાં આવી છે. તો દિવાળી ખેતર નરું થઈ જશે, એના પછી જીરાનું વાવી બાજુ જો મગવાવળ છે એક કલ્ટી, કારણ કે 5 છાહડા ચોળા અને મગ છે, કારણ કે બકાલાનું બકાલ થઈ જાય, કારણ કે અત્યારે કોને બકાલું પણ બહુ મોકવું હોય છે અને કઠોળ પણ બહુ મોકવું હોય છે, તેથી કરીને કોને એક કલ્ટી વાવળ છે, કારણ કે 5 છાહડા મગનો કઠોળ થાય, કારણ કે કઠોળ બહુ મોકો છે, અને ચોળા બી, કારણ કે કોને બિયારણ માટે, અને આટલું તો ખૂટશે જ નહીં એટલું થવાનું. હાલો તમને પાછળ કમેરું કરીને દેખાડું કે ફર્યું છે. તો આઉટડોર જો ફર્યું આવી છે મગની, તમે જોઈ શકો છો, કારણ કે આ મગ છે અને બધા ક્લિયર છે અને ફૂલડા બધા આવે રહ્યા, તમે જોઈ લો માલ જ હવે બહેરો, કારણ કે વરસાદ બંધ રહેતો નહીં, કે જો વરસાદ બંધ રહે ને તો આથી મોટા મોટા થાય, કારણ કે વરસાદ બંધ નહીં રહેતો ને એટલે લીલી જમીનમાં વધ વધે જ કર્યા. અને જો આ ચોળો છે અને તેલિયો ગવાર પણ છે, કારણ કે ગાંગડીઓ અને તેલિયો અલગ આવે. તો આઉટડોર બકાલું વાવલ છે, અને બાજુમાં છે ને ચરો વાયેલો છે ભેંસ માટે, કારણ કે કોને વરસાદ હોય અત્યારે તો સેમ, કોને વરસાદના કારણે તો લીલી છાલ લોટ જડી રહે, પણ વહેલા મોડું થાય કોઈ યલો હોય તેથી કરીને ઘાસ બાદરી વાવળ છે ભેંસ માટે અને ગાય માટે. ચરો વાવેલો છે અને ચરો આટલામાં છે, અને જે આપણે આગળ મગ દેખાડે ને તે આટલામાં કોને મગવાયેલા છે, અને બાજુમાં ઝાડ છે આપણે આગળ વિડીયોમાં દેખાડીને તે અહીંથી કરીને અને શરૂઆતમાં એટલે, અને આટલું કોને ચરા માટે રાખ્યું છે, કારણ કે માલ ઢોર માટે ચરા સાંજના કોને 5 વાગી રહ્યા અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે, કારણ કે ખેતરમાં બધું જે કામ કરવાનું હતું એ ક્લિયર કરી નાખ્યું છે. અને અમારા વિનોદભાઈ જો હવે તૈયાર થાય રહ્યા, બધા ખાય ખા ભાગીએ. અને જો આ રહેવા માટે મકાન છે, પતરાવાળા ઓરડા છે, એ કાબાજી છે, અને પાછળ કોને ટ્રેક્ટર અને માલ સામાન મૂકવા માટે પાછળ ઓરડી છે, અને ટાઈસુ અને પ્લાસ્ટર ને એવો જો સરસ મજાનું રહેવાનું છે ખેતરામાં, ઘરે ના હોય એવું ખેતરામાં રહેવું છે, કા વિનોદભાઈ? હા સરસ મજાનું. જો લાઇટની પણ ફૂલ સગવડ છે, અને આવી જો ઉલી બાજુ છે મકાન, અને પાછળ છે, અને ઓસરી પણ છે, અને ઉલી બાજુ તમારે દેખાડ વાળો એ બાજુ પણ કોને ટ્રેક્ટર મૂકવાની, કોઈ આપણે જે માલ સામાન હોય ને તે બધું મૂકવાનું છે આ બાજુ. જો આ બાજુ એક ઘર આ બાજુ ઉતરાળ છે, તો આ કારણે જો હાલર કલ્ટી પાઇપૂન આવું અનેક વસ્તુ આ પડું રહે, તેના માટે જો આની સુવિધા બનાવેલ છે પતરાવાળી, અને આ બાજુ છે રહેવા માટે છે પાછળ, અને 2 સાઈડ મકાન છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં.
અને ચલો તાર આવનાર નવા વિડીયો મળશું ચાહું બધાને જય માતાજી ભારત માતા કી જય હિન્દ